જો પેજ નંબર 38 છે એમાં આ વાહનો છે. પહેલું શું છે? સાયકલ, ઓટો રિક્ષા, બસ, મોટરસાયકલ, ઊંટ ગાડી, આગબોટ, બળદગાડું, ખટારો, એમ્બ્યુલન્સ, ટ્રેન, વિમાન, આગબંબો, મોટર, હેલિકોપ્ટર અને હોડી છે. વાહનો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે આપણને ઉપયોગી છે. વાહનો ચલાવવા માટે શેની જરૂર પડે છે? વાહન ચલાવવા માટે તો પેટ્રોલ કે ડીઝલ કે વીજળીની જરૂર પડે છે. કેટલાક વાહનો સાથે પ્રાણીઓને જોડી શકાય છે, જેવા કે જો બળદ છે, ઊંટ છે, ઘોડો છે, એ ઊંટગાડીને બળદ ગાડી સાથે જોડી શકાય છે. કેટલાક વાહનો આકાશમાં ઉડે છે, એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, એ બધા આકાશમાં ઉડી શકે છે. કેટલાક વાહનો પાણીમાં ચાલે છે, હોડી, પછી છે શીપ, આગબોટ, એ બધા પાણીમાં ચાલે છે. કેટલાક વાહનો જમીન પર ચાલે છે, સાયકલ, ઓટો રિક્ષા, બસ, મોટરસાયકલ, કાર, ખટારો, એ બધા જમીન ઉપર ચાલી શકે છે. વાહનોમાં જુદા જુદા ભાગો હોય છે. વાહનોના પૈડામાં હવા ભરવી પડે છે. હવે જો હું તમને ફ્લેશ કાર્ડ બતાવું છું, ચાલો જો ફ્લેશ કાર્ડમાં હું તમને પાણીમાં ચાલતા વાહનો બતાવું છું. જો આ પાણીમાં ચાલે છે, પછી આ બોટ છે એ પણ પાણીમાં ચાલે છે, આ પણ બોટ છે એ પાણીમાં ચાલે છે, આ સબમરીન છે એ પણ પાણીમાં ચાલે છે, આ શિપ છે એ પણ પાણીમાં ચાલે છે. હવે આકાશમાં ઉડતા વાહનો છે, આ શું છે? એરોપ્લેન, આ હેલિકોપ્ટર, આ બધા આકાશમાં ચાલે. હવે પ્રાણી સાથે જોડાતા વાહનો, હવે આ ઘોડા ગાડી છે, ઘોડાને જોડેલો છે ગાડિયારે. હવે આ બળદ ગાડું છે, હવે જમીન ઉપર ચાલતા વાહનો છે, એમાં સાયકલ છે. જો સાયકલને બે ટાયર હોય છે, આગળ હેન્ડલ છે, પછી આ પેડલ છે, જુદા જુદા એના ભાગો હોય છે. પછી આ મોટરસાયકલ, પછી આ ઓટો રિક્ષા, આ ટેક્સી. જો એમના એન્જિનો અલગ અલગ હોય છે, આ ટ્રક, આ કાર એટલે કે મોટર, આ બસ, આ ટ્રેન. જો આપણે વાહનો વિશે જાણ્યું ને, જો તમે જાણ્યું ને કે કેટલાક વાહનો પેટ્રોલ, ડીઝલ અને વીજળીથી ચાલે છે, કેટલાક પ્રાણીઓ સાથે જોડાયેલા હોય છે, કેટલાક આકાશમાં ઉડે છે, તો કેટલાક પાણીમાં ચાલે છે. બરાબર ને? બાય કિડ્સ.